નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાની છે યુનિટ 5 ની અંદર આપણે એક્ટિવિટી 1 માં એ અને બી જોઈ ગયા છે. હવે આપણે તેને આધારે જે કાવ્ય આપણે ભણી ગયા છે તેને આધારે આપણે એક્ટિવિટી 1 સી અને એક્ટિવિટી 1 ડી જોવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી 1 સી ની. તો એક્ટિવિટી 1 સી માં શું આપેલું છે કે જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, આગળ જે આપણે ગીત વાંચી ગયા છે, ભણી ગયા છે તે વાંચવાનું છે અને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો, કે જે ઉદાહરણ આપેલું છે તેને આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ઉદાહરણ શું આપેલું છે, તો ટીચર ઇઝ બીજી ખાલી જગ્યા ઇન હર ક્લાસરૂમ. તો ખાલી જગ્યામાં આપેલું છે ટીચિંગ. આપણે આગળ કાવ્યમાં ભણી ગયા છે ને કે ટીચર શેમાં બીજી હતા, તો કે ટીચિંગ ભણાવવામાં બીજી હતા. તો આપણે ખાલી જગ્યામાં લખશું ટીચિંગ. તો આ જ રીતના આપણે બીજી જે 15 ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. ચાલો એક પછી એક ખાલી જગ્યા આપણે જોતા જઈએ. કે ધ ફાર્મર ઇઝ બીજી ફાર્મિંગ, ધ ફાર્મર ઇઝ બીજી ખાલી જગ્યા ઓન ધ ફાર્મ. ફાર્મર છે એક ખાલી જગ્યામાં બીજી હોય છે. શેમાં બીજી હોય છે ફાર્મર, તો કે ફાર્મિંગ એટલે કે ખેતી કરવામાં બીજી હોય છે. તો ખાલી જગ્યામાં શું આવશે જવાબ, ફાર્મિંગ. તમે બધા તમારી બુક ની અંદર સાથે સાથે લખતા જજો. ત્યાર પછી છે ધ પોલીસમેન ઇઝ ડુઈંગ ખાલી જગ્યા. પોલીસમેન શું કરે છે, તો કે પોલીસિંગ, તેનું જે પોલીસનું કામ છે તે કરે છે, વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. તો શું લખશું આપણે તેમાં, પોલીસિંગ. કાવ્યમાં આપણે આપેલું જ છે તેમાં જોઈ અને સાથે સાથે લખતા જજો. ત્યાર પછી છે ત્રીજું, ધ શોઝ મેકર ઇઝ ખાલી જગ્યા શૂઝ ઇન હિઝ શો. કે તેમની જે દુકાન છે તેમાં તે શેમાં બીજી હોય, શું કરે છે, શો મેકર, એ શૂઝ મેકર એટલે કે મોચી છે એ, તો કે મેન્ડિંગ, શૂઝ બનાવે છે. તો શું લખશું આપણે તેમાં, મેન્ડિંગ. પછી ચોથી ખાલી જગ્યા છે કે ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા અ વિહિકલ. વિહિકલ એટલે કે વાહન. ડ્રાઈવર છે તે શું કરે છે, તો કે વાહનમાં શું કરતો હોય છે ડ્રાઈવર, તો કે ડ્રાઇવિંગ કરતો હોય છે. તો આપણે લખી શકીએ ત્યાં ડ્રાઇવિંગ, કે ધ ડ્રાઈવર ઇઝ ખાલી ડ્રાઇવિંગ અ વિહિકલ. ત્યાર પછી છે ધ ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. તો કાયદા અને આદેશ કોણ આપે છે, કોણ બીજી હોય છે, હા, તો કે લોયર. તો આપણે લખીએ તેમાં કે ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ત્યાર પછી છે છઠ્ઠી ખાલી જગ્યા, કે ધ પ્લેયર ઇઝ ખાલી જગ્યા અ ગેમ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડ એટલે રમતનું મેદાન, પ્લેયર એટલે ખેલાડી. તો ખેલાડી છે તે રમતના મેદાનમાં શું કરતો હોય છે, તો કે રમત રમતો હોય છે. રમતને શું કહેવાય, પ્લે. પ્લે એટલે કે રમવું. તો આપણે ત્યાં લખીએ પ્લેઇંગ, કે ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ અ ગેમ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. ત્યાર પછી છે સાતમું, ધ પોટર ઇઝ ખાલી જગ્યા પોટ એટ ધ ફેક્ટરી આવો. શું કીધું છે, પોટર એટલે શું થાય, આપણે આગળ જોઈ ગયા છે. પોટર એટલે કે કુંભાર, પોટ એટલે કે ઘડો. તો પોટર છે તે શું કરે છે ફેક્ટરીમાં, રૂમમાં, તો કે માટલા બનાવે છે, ઘડો બનાવે છે. બનાવવું એટલે શું થાય, તો કે મેક. તો આપણે ત્યાં લખીએ કે ધ પોટર ઇઝ મેકિંગ, મેકિંગ એટલે કે બનાવી રહ્યો છે. પોટર ઇઝ મેકિંગ પોટ્સ એટ ધ ફેક્ટરી રૂમ. પછી છે આઠમું, ધ એન્જિનિયર ઇઝ ખાલી જગ્યા ધ મેપ. મેપ એટલે નકશો. નકશામાં શું કરતો હોય છે એન્જિનિયર, તો કે નકશાને માપતો હોય છે. તો માપવું એટલે સ્કેલ, તો કે ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ. ત્યાર પછી છે નવમું, ધ ફ્રૂટ સેલર ઇઝ ખાલી જગ્યા ફ્રૂટ ઇન ધ માર્કેટ. ફ્રૂટ સેલર છે તે શું કરતો હોય છે, ફ્રૂટ એટલે કે વેચવું, ફ્રૂટ વેચતો હોય છે ને, જે ફ્રૂટ સેલર છે વેચવા વાળો. તો વેચવાને શું કહેવાય ઇંગ્લિશમાં, સેલ. તો આપણે ત્યાં લખીએ ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ ફ્રૂટ ઇન ધ માર્કેટ. ધ ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. ડાન્સ છે એ કોણ કરતા હોય છે, તો કે ડાન્સર, નૃત્ય કરનાર. જે સ્ટેજ ઉપર ડાન્સ કરે છે કોણ, તો કે ડાન્સર. તો આપણે ત્યાં લખીએ કે ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, તો કે ડાન્સર છે તે સ્ટેજ ઉપર ડાન્સ કરે છે. ત્યાર પછી 11મું છે, ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ક્લોથ એન્ડ સ્ટિચિંગ ઇન હિઝ શોપ. સ્ટીચ, સ્ટીચ એટલે શું થાય, એની જે દુકાન છે કટ કપડાં કાપે છે એને સીવવું. સ્ટિચિંગ એટલે સીવણ કામ કરવું. તો ટેલર છે શેમાં બીજી હોય છે, તો કે સ્ટિચિંગ કરવામાં બીજી હોય છે. ત્યાર પછી 12મું છે, ધ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા ઇન નવરાત્રી. તો નવરાત્રીમાં છે ગરબા કોણ ગાય છે, તો કે સિંગર. આપણને આપેલું નથી,
આપણે ખાલી એટલું છે પોતે સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ, ગાવામાં બીજી હોય છે. આપણે શેમાં બીજી હોય છે તો ગરબા ગાવા, નવરાત્રિમાં ગરબા કોણ ગાય છે તો કે સિંગર, ગાયક છે એ ગરબા ગાય છે. તો આપણે ત્યાં લખીએ સિંગર કે ધ સિંગર ઇઝ સિંગિંગ ગરબા ઇન નવરાત્રિ. ત્યાર પછી તેરમું છે ધ પોસ્ટમેન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ લેટર ઇન હિઝ એરિયા. કોણ છે તે એના લેટર એટલે પત્ર તેના એરિયામાં પહોંચાડે છે તો કે પોસ્ટમેન, પોસ્ટમેન ટપાલી ટપાલી છે તે પત્રો પહોંચાડે છે. ત્યાર પછી 14મું છે ધ નર્સ ઇઝ ખાલી જગ્યા પેશન્ટ ઇન ધ હોસ્પિટલ. નર્સનું કામ શું હોય છે તો કે તેના દર્દીની સારા સંભાળ રાખવાનું, નર્સિંગ કરવાનું. તો આપણે ત્યાં લખીએ કે ધ નર્સ ઇઝ નર્સિંગ પેશન્ટ ઇન ધ હોસ્પિટલ. ત્યાર પછી 15મું છે ધ ગાર્ડનર ઇઝ વોચિંગ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન. ગાર્ડનર છે તે શું કરે છે, વોટરિંગ પ્લાન્ટ, વોટરિંગ એટલે કે પાણી પાવું. ગાર્ડનર છે તે ગાર્ડનમાં એટલે કે બગીચામાં પાણી પાય છે. તો આ 15 ખાલી જગ્યા છે જે આપણે કાવ્યને આધારે જોવાની હતી તે આપણે બધાએ જોઈ લીધી છે. આ 15 ખાલી જગ્યા છે તમારે તમારા હોમવર્કની અંદર, તમારી નોટબુકની અંદર લખવાની છે. તો ચાલો હવે આપણે જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 1D. તો ચાલો હવે જોઈએ આપણે એક્ટિવિટી 1D. તેમાં શું કરવાનું છે કે જૂથમાં કામ કરો અને ગીતને આધારે પ્રશ્નોત્તરના જોડકા બનાવો. તો ઉદાહરણ આપણને આપેલું છે વેર ઇઝ ધ, પ્રશ્ન બનાવવાનો છે અને પ્રશ્નના જવાબ આપવાના છે જોડકા સ્વરૂપે. તો કે વેર ઇઝ ધ ફાર્મર, તો કે ફાર્મર ક્યાં હોય છે, તો કે ક્યાં હોય છે, તો કે ખેતરમાં હોય છે. તો આપણે જવાબ લખી શકીએ કે ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ, કે ખેડૂત છે તે ખેતરમાં છે. ત્યાર પછી બીજું ઉદાહરણ આપેલું છે હુ ઇઝ એટ ધ માર્કેટ, તો કે માર્કેટ એટલે કે જે આપણે બધું મળે છે ને ફ્રૂટ ને શાકભાજી ને તે, કે માર્કેટમાં કોણ હોય છે, તો કોણ હોય છે, તો કે ધ ફ્રૂટ સેલર એટલે કે ફળ વેચનાર, એન્ડ ધ કસ્ટમર્સ આર એટ ધ માર્કેટ. અને કસ્ટમર એટલે ગ્રાહક, કે જે આ ફ્રૂટ ને બધું લેનાર છે, ફળ લેનાર છે, ગ્રાહક કહેવાય, કે તે ગ્રાહક છે તે માર્કેટમાં હોય છે. તો તેવા આપણે બીજા પ્રશ્નો અમુક જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો કે વેર ઇઝ ધ ટીચર, કે ટીચર ક્યાં હોય છે, ક્યાં હોય છે ટીચર, તો કે ટીચર છે તેના ક્લાસરૂમમાં, તેની સ્કૂલમાં હોય છે. તો આપણે લખીએ કે ધ ટીચર ઇઝ ઇન હર ક્લાસરૂમ, કે ટીચર છે તેના ક્લાસરૂમમાં છે. પછી વોટ ઇઝ ધ પોલીસમેન ડુઈંગ, પોલીસમેન શું કરે છે, તો પોલીસમેનનું કામ શું હોય છે, તો કે પોલીસિંગ કરવાનું. તો આપણે લખીએ કે ધ પોલીસમેન ઇઝ પોલીસિંગ, પોલીસમેન છે તે પોલીસિંગ કરે છે. પછી વેર ઇઝ ધ પ્લેયર, આપણે એમ કહી શકીએ કે પ્લેયર એટલે કે જે પેલા ખેલાડી છે તે, તો ખેલાડી ક્યાં હોય છે, તો કે ખેલાડી ક્યાં હોય છે, તો કે રમતના મેદાનમાં હોય છે. તો કે ધ પ્લેયર ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, પ્લેયર છે તે પ્લેગ્રાઉન્ડ રમતના મેદાનમાં છે. ત્યાર પછી વોટ ઇઝ ધ એન્જિનિયર ડુઈંગ, ડુ એટલે કરવું, એન્જિનિયર શું કરે છે, શું કહે, એન્જિનિયર છે તે નકશાનું માપ કરે છે. તો આપણે લખી શકીએ કે ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ, એન્જિનિયર છે તે નકશાનો માપ કરે છે. પછી ત્યાર પછી આપણે બીજા આ કાવ્યમાંથી જોઈને બનાવીએ તો શું, શેના વિશે બનાવીએ અમે આપણે, તો કે શૂઝ મેકર, તો કે શૂઝ મેકરનો બનાવીએ તો આપણે કહી શકીએ વેર ઇઝ ધ શૂઝ મેકર, શૂઝ મેકર ક્યાં હોય છે, તો કે તેની દુકાન હોય છે ત્યાં. તો ધ શૂઝ મેકર ઇઝ ઇન હિઝ શોપ, કે શૂઝ મેકર છે તે તેની દુકાને છે. ત્યાર પછી પોસ્ટમેનનું બનાવીએ કે વેર ઇઝ ધ પોસ્ટમેન, તો કે પોસ્ટમેન ક્યાં હોય છે, ક્યાં હોય છે પોસ્ટમેન, કે તે જે ટપાલ પહોંચાડતો હોય છે જે એરિયામાં તેને કામ સોંપવામાં આવેલું હોય છે ત્યાં હોય છે. એટલે કે ધ પોસ્ટમેન ઇઝ ઇન હિઝ એરિયા, કે તેનો જે એરિયા છે ત્યાં છે. પછી ગાર્ડનર એટલે કે મગજ, આપણે માળી જે પાણી પાય છે તે, તેના વિશે વાત કરી કે વેર ઇઝ ધ ગાર્ડનર, ગાર્ડનર ક્યાં છે, તો ધ ગાર્ડનર ઇઝ ઇન ધ ગાર્ડન, ગાર્ડનર છે તે ગાર્ડનમાં એટલે કે બગીચામાં હોય છે. તો આ છે, આવા પ્રશ્નો આપણે આ કાવ્યના આધાર બનાવીએ અને સામે જવાબ લખીએ. તો તમને મેં હોમવર્કમાં જેમ આપ્યું કે એક્ટિવિટી 1C છે જે ખાલી જગ્યા આપણે જોઈ છે તે તમારે તમારા નોટબુકની અંદર લખી નાખવાની છે, અને આ એક્ટિવિટી 1D છે આપણને ઉદાહરણ તમને આપેલા છે, અને એના સિવાયના આપણે ઘણા બધા ઉદાહરણ આપણે જોઈ લીધા છે. તો આવા જે પ્રશ્ન છે તે એક્ટિવિટી 1D ની અંદર આ ઉદાહરણ પ્રમાણે આવા 5 પ્રશ્ન તમારે બનાવવાના છે, અને તે તમારે તેને હોમવર્કની અંદર લખવાના છે. તો આ 2 એક્ટિવિટીનું બંનેનું હોમવર્ક છે તે તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. ઓકે, બધાને સમજાઈ ગયું હશે? તો આ બંને એક્ટિવિટી તમે તૈયાર કરી લેજો. થેન્ક યુ.